હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ નવેમ્બર થર્ડ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે COP27ની હાઇલાઇટ્સ વિશે. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 27 નંબરની. આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 27 નંબરની ક્યાં થઈ હતી? તો શમ અલ શેખ ઇજિપ્તની અંદર. શમ અલ શેખ ઇજિપ્તની અંદર કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નામની એક મિટિંગ થઈ હતી. કયા નંબરની? 27 નંબરની. બરાબર ને? તો એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, આ મિટિંગ એ શા કારણે યોજવામાં આવે છે? તો આ મિટિંગ એ યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ ફ્રેમવર્કને અનુસરવા માટે, આ કન્વેન્શનને અનુસરવા માટે દર વર્ષે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન કરવામાં આવે છે. અને આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કયા નંબરની છે? 27મા નંબરની છે. અને આ મિટિંગનું આયોજન ક્યાં કરવામાં આવેલું છે? શમ અલ શેખ ઇજિપ્તની અંદર. બરાબર ને? ઓકે, કે જેવી રીતના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 27 નંબરની એ ઇજિપ્તની અંદર થઈ, શમ અલ શેખ સિટીની અંદર, એવી રીતના કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26મા નંબરની ક્યાં થઈ હતી? ગ્લેસ્કો સ્કોટલેન્ડની અંદર. બરાબર ને? અને આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય ધ્યેય શું છે તેના વિશે વાત કરીએ. તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનો મુખ્ય ધ્યેય છે કે જે 2015માં નિર્ણય લેવામાં આવ્યા હતા અલગ અલગ દેશો દ્વારા જે ગોલ સેટ કરવામાં આવેલા હતા 2030માં એચિવ કરવા માટે, એ ગોલ તરફ અલગ અલગ દેશોએ કેટલું પ્રોગ્રેશન કર્યું છે તેનું ઇવોલ્યુશન કરવાનો આ મિટિંગનો ઉદ્દેશ્ય છે. બરાબર ને? તો 2015ની અંદર જેવી રીતના અત્યારે COP27 નંબરની યોજાઈ ઇજિપ્તની અંદર, એવી રીતના 2015ની અંદર છે ને COP21 નંબરની યોજવામાં આવી હતી. કઈ જગ્યાએ? પેરિસની અંદર. અને આ COPની અંદર જે પણ ડિસિઝન લેવામાં આવ્યા તેને શું કહેવામાં આવ્યું? પેરિસ એગ્રીમેન્ટ. આ COPની અંદર જે પણ ડિસિઝન લેવામાં આવ્યા એને શું કહેવામાં આવ્યું? પેરિસ એગ્રીમેન્ટ. બરાબર ને? તો બધા જ યુએનની મેમ્બર કન્ટ્રીઝ, ટોટલ 198 મેમ્બર કન્ટ્રીઝે આ પેરિસ એગ્રીમેન્ટને સાઇન કર્યો. અને દરેક મેમ્બર કન્ટ્રીઝે એક કોમન ગોલ ડિસાઇડ કર્યો કે આપણે 2030 સુધી જેટલું ગ્લોબલ લેવલ પર એવરેજ ટેમ્પરેચર પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર હતું તેના કરતાં 2030 સુધી એવરેજ ટેમ્પરેચર પણ 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવા નહીં જોઈએ, અને એના માટે જેટલા પણ જરૂરી પગલાં છે તે પગલાં લઈશું. બરાબર ને? તો આ ગોલની અંદર કેટલું પ્રોગ્રેશન કર્યું અલગ અલગ દેશોએ એના ઇવોલ્યુશન માટે આ મિટિંગ કરવામાં આવે છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. બરાબર ને? અલ્ટિમેટ ગોલ શું છે? કે પેરિસ એગ્રીમેન્ટમાં જે પણ ગોલ ડિસાઇડ કર્યો છે તે ગોલને એચિવ કરવાનો છે. બરાબર ને? રાઈટ. ઓકે, ટોટલ 198 કન્ટ્રીઝ દ્વારા આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો છે. બરાબર ને? COP21ની અંદર, 2015ની અંદર જે એગ્રીમેન્ટ સાઇન થયો છે. બરાબર ને? ઓકે, આ વખતે જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 27ના જે પ્રમુખ હતા તે પ્રમુખનું નામ શું હતું? સમય શોકરી. જેવી રીતના આ વખતે સમય શોકરી પ્રેસિડેન્ટ હતા, એવી રીતના COP26ની અંદર, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26 જે 2021માં આયોજિત કરવામાં આવી હતી, બરાબર, તેના પ્રમુખ હતા આલોક શર્મા. આલોક શર્મા એ ઇન્ડિયન ઓરિજિન હતા એટલે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? અને COP27ના પ્રમુખ કોણ હતા? સમય શોકરી, જે ઇજિપ્તના વિદેશી બાબતોના પ્રધાન હતા. બરાબર ને? ઓકે, તો સૌથી પહેલાં તો આપણે અત્યાર સુધી આ મિટિંગ COP27 કઈ જગ્યાએ યોજવામાં આવી? તો કે ભાઈ ઇજિપ્તની અંદર. ઓકે, પછી આ મિટિંગ કેમ યોજવામાં આવે છે? તો કે ભાઈ COP21 જે પેરિસ ફ્રાન્સમાં થઈ હતી તેની અંદર જે પણ ડિસિઝન લેવામાં આવેલા છે એ ડિસિઝન્સને એચિવ કરવા માટે મિટિંગ યોજવામાં આવે છે. તો COP27 ઇજિપ્તની અંદર થઈ હતી. તો COP26 જે લાસ્ટ યર થઈ હતી તે ક્યાં થઈ હતી? ગ્લેસ્કો સ્કોટલેન્ડની અંદર. આ વખતે પ્રેસિડેન્ટ કોણ હતા? આલોક શર્મા. આ વખતે પ્રેસિડેન્ટ કોણ હતા? તો ઇજિપ્તના જે ફોરેન મિનિસ્ટર છે તે હતા. બરાબર ને? તો આટલી વસ્તુ તમારે અત્યાર સુધી ધ્યાનમાં રાખવી પડશે. બરાબર ને? હવે આ મિટિંગની અંદર અલગ અલગ MOU સાઇન થયા, અલગ અલગ ફંડ ડેવલપ કરવામાં આવ્યા, એના વિશે વાત કરીએ. અલગ અલગ
રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા બરાબરને, તો એના વિશે વાત કરીએ. ઓકે ઓકે, સૌથી પહેલો એક રિપોર્ટ છે કે એનર્જી ટ્રેકર એશિયા, આ એક સંસ્થા છે, એને એક રિપોર્ટ લોન્ચ કર્યો કે COP27 વિશ્લેષણ ભારત અને ચીનના આબોહવા લક્ષ્યનું મૂલ્યાંકન, કે ભારત અને ચીને જે ક્લાઇમેટ ટાર્ગેટ સેટ કર્યો છે 2030 માટે બરાબરને, એમને એ ક્લાઇમેટ ટાર્ગેટ તરફ કેટલું એમને કામ કર્યું છે એનું વિશ્લેષણ આ રિપોર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? એનર્જી ટ્રેકર એશિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું બરાબરને, રાઈટ. અને આ રિપોર્ટ પ્રમાણે કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ભારત અને ચીન એ તેમના 2030ની અંદર જે આંબોવા માટેના એમના લક્ષ્યો સાધેલા છે તેમને જરૂરથી અચીવ કરી લેશે, આ રિપોર્ટ તેવું કહે છે બરાબરને, રાઈટ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે આમાં રિસેન્ટલી એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે જેને એવું કીધું કે ભારત અને ચીન એ તેમના 2030ના જે આબોહવાના લક્ષ્યો છે બરાબર, એમ જે તેમને સાંધેલા છે તેમને તે સર કરી લેશે. તે રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? તો એનર્જી ટ્રેકર એશિયા બરાબર. એ રિપોર્ટનું નામ શું છે? તો કે ભાઈ COP27 વિશ્લેષણ ભારત અને ચીનની આબોહવા લક્ષ્યોનું મૂલ્યાંકન બરાબર. ઓકે ચાલ નેક્સ્ટ. ઓકે, આ ઉપરાંત એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. એ કોન્ફરન્સનું ટાઇટલ શું હતું? નાગરિક કેન્દ્રિત ઉર્જા સંક્રમણ, ઇજિપ્તમાં મિશન લાઈફ સાથે નાગરિકોને સશક્તિકરણ બરાબરને. સૌથી પહેલાં તો મિશન લાઈફની વાત કરું. લાઈફનું ફૂલ ફોર્મ શું છે? લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ. તમને ખબર હતો ફ્રેન્ડ્સ કે લાસ્ટ યર COP26 જ્યારે આયોજિત કરવામાં આવ્યું હતું ગ્લાસ્કો UKની અંદર, ત્યારે વડાપ્રધાન PM મોદીએ એક મિશન લોન્ચ કર્યું હતું. એ મિશનનું નામ હતું લાઈફ. એમને દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 2030 સુધીમાં ભારતનો દરેક નાગરિક એની લાઈફસ્ટાઈલ એન્વાયરમેન્ટને અનુકૂળ જીવશે બરાબર ને. આ એ PM મોદીનું વિઝન છે. અને આપણે એવું પણ કહી શકીએ કે આ 1.5 ડિગ્રી સેલ્સિયસ જે આપણે તાપમાન મેન્ટેન રાખવાનું છે બરાબર ને, એના તરફ ભારતનું એક પગલું છે બરાબર ને, રાઈટ. તો આ મિશન લાઈફ વિશે દુનિયાના બાકીના દેશોને જાગૃત કરવા માટે, દુનિયાના બાકીના દેશોને જણાવવા માટે કે ભારત આ મિશન લાઈફની અંદરમાં કયા કયા પગલાં ભરી રહ્યું છે, કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે, તો એ બતાવવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા COP27ની અંદર. એની કોન્ફરન્સનું ટાઇટલ શું હતું? નાગરિક કેન્દ્રિત ઉર્જા સંક્રમણ, મિશન લાઈફ સાથે નાગરિકોને સશક્તિકરણ બરાબર. આ કોન્ફરન્સને હોસ્ટ કોના દ્વારા કરવામાં આવેલું હતું? કે જે આપણા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના જે મિનિસ્ટર છે RKC તેમના દ્વારા બરાબર ને. આ ઉપરાંત આ કોન્ફરન્સને ઓર્ગેનાઇઝ કોને કરી હતી? તો 4 સંસ્થાએ કરી હતી. એક તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બરાબર, અને કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર બરાબર ને. તો આ 4 સંસ્થાઓ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે આપણા મિનિસ્ટર હતા બરાબર, RKC જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જીના જે મિનિસ્ટર છે બરાબર, તેમના દ્વારા આ કોન્ફરન્સને હોસ્ટ કરવામાં આવેલું હતું બરાબર ને. ઓકે, આ ઉપરાંત COP27ની અંદર ક્લાઇમેટ ફાઇનાન્સ એક દેશને પ્રોવાઈડ કરવામાં આવ્યું બરાબર ને. તો COP27ની અંદર નામિબિયાને $544 મિલિયન ક્લાઇમેટ ફાઇનાન્સની સહાય મળી. ક્લાઇમેટ ફાઇનાન્સ મતલબ નામિબિયાની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું કરવા માટે એ સરકારને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યો બરાબર ને. કેટલા ડોલરનો? $544 મિલિયન. કોના દ્વારા? એના વિશે વાત કરીએ તો ડચ ગવર્મેન્ટની એક સંસ્થા છે ઇન્વેસ્ટ ઇન્ટરનેશનલ, એના દ્વારા તેમજ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, આ બંને સંસ્થાઓ દ્વારા નામિબિયાને $544 મિલિયનની ક્લાઇમેટ ફાઇનાન્સની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી. ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને. તો આપણે આ ઇન્ટરનેશનલ સોલર એનર્જીની વાત કરીએ તો આ એક ગ્રુપ છે. અને આ ગ્રુપ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો આ ગ્રુપ બનાવવામાં આવેલું છે ભારત અને ફ્રાન્સ દ્વારા. ભારત અને ફ્રાન્સ દ્વારા ક્યારે? તો COP21 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21 નંબરની ક્યારે યોજાઈ હતી? 2015ની અંદર. ક્યાં યોજાઈ હતી? તો કે પેરિસ ફ્રાન્સની અંદર. તો
તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21 નંબરની, જે આ પેરિસ એગ્રીમેન્ટ જે પણ ડિસિઝન આવેલા હતા એ ડિસિઝનને શું કહેવામાં આવે છે, પેરિસ એગ્રીમેન્ટ. અને આ મિટિંગની અંદર આ એક ગ્રુપનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? ભારત અને ફ્રાન્સ દ્વારા. અત્યારે આ ગ્રુપની અંદર 123 મેમ્બર છે. કેટલા? 123 મેમ્બર છે, બરાબર ને? તો આ ગ્રુપનું ફોકસ શું છે? સોલર પાવરને ડેવલપ કરવાનું. તો આ ગ્રુપે એક રોડમેપ તૈયાર કર્યો છે કે કેવી રીતના 2030 સુધી $1 ટ્રિલિયન ફંડ રેઝ કરશે અને સોલર પાવરને ડેવલપ કરશે વર્લ્ડ લેવલ ઉપર. અને આ રોડમેપ કોને તૈયાર કર્યો છે? તો આ રોડમેપ કર્યો છે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અને બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપીસ. આ ત્રણ સંસ્થાએ સાથે મળીને આ રોડમેપ તૈયાર કર્યો છે. રોડમેપને લોન્ચ કર્યો છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ દ્વારા. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એ ભારત અને ફ્રાન્સનો એક ઇનિશિયેટિવ છે સોલર પાવરને ડેવલપ કરવા માટે. ક્યારે અનાઉન્સ કરવામાં આવ્યું હતું? 2015ની અંદર, જ્યારે COP21 નંબરની થઈ હતી, બરાબર ને? અને એ આ COP ક્યાં થઈ હતી? પેરિસ ફ્રાન્સની અંદર. અને આ COPની અંદર જેટલા પણ ડિસિઝન લેવામાં આવેલા હતા તેને શું કહેવામાં આવે છે? પેરિસ એગ્રીમેન્ટ. ઓકે, આ ઉપરાંત COP27ની અંદર વર્લ્ડ મેટોલોજીકલ ઓર્ગેનાઇઝમ WMO દ્વારા, વિશ્વ હવામાન સંસ્થા દ્વારા બે ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવામાં આવેલા છે. એમાંનું એક ઇનિશિયેટિવ છે અવેર 2023. આ અવેરનું ફૂલ ફોર્મ શું છે? એક્શન ઓન વોટર એડોપ્ટેશન અથવા રેઝિલિયન્સ. અવેરનું ફૂલ ફોર્મ શું છે? એક્શન ઓન વોટર એડોપ્ટેશન ઓર રેઝિલિયન્સ. તો આ અવેર ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? વર્લ્ડ મેટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ હવામાન સંસ્થા. આ અવેર ઇનિશિયેટિવ મારફતે WMO શું કરવા માગે છે કે દુનિયાના લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા માગે છે કે વોટરનું કન્ઝર્વેશન કેટલું જરૂરી છે, વોટરનું રિસાયકલિંગ કેટલું જરૂરી છે, બરાબર ને? તો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અવેર આ એક ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? WMO દ્વારા, વર્લ્ડ મેટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા, બરાબર ને? રાઈટ. આ ઉપરાંત વર્લ્ડ મેટોલોજીકલ ઓર્ગેનાઇઝેશને એક બીજો પણ ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે કે તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ ભારતમાં કોઈ સુનામી આવવાની હોય તો આપણી જે સંસ્થા છે ઇન્ડિયન મેટોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એ તમને એક બે દિવસ પહેલાં જ કહી દેશે કે ભાઈ આ દિવસે આ કિનારે સુનામી આવવાની છે. એટલે બધા સચેત થઈ જજો, જે એ કિનારે રહેતા હોય તે બધાને શિફ્ટ કરી દેવામાં આવે, બરાબર? તો આને શું કહેવાય? અર્લી વોર્નિંગ સિસ્ટમ. મતલબ દરેક દેશની પોતાની ઇન્ડિવિડ્યુઅલ એમને અર્લી વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરેલી છે, પરંતુ WMO એવું કહે છે કે જો આપણે ગ્લોબલ લેવલ ઉપર એક અર્લી વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરવી હોય તો તે પણ થઈ શકે, અને તે 2027 સુધી થઈ શકે. પણ તેના માટે કેટલું ફંડ જોઈએ છે તેને? $3.1 બિલિયન. $3.1 બિલિયન એ ફંડ જોઈએ છે. જો આ ફંડ મળી જશે તો 2027 સુધીમાં ગ્લોબલ લેવલ ઉપર અર્લી વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરી શકાશે. કોના દ્વારા? WMO દ્વારા, બરાબર ને? ઓકે, આ ઉપરાંત જેવી રીતના ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું ઉદ્ઘાટન કયા COPમાં થયું હતું? COP21ની અંદર થયું હતું. એવી રીતના એક બીજું અલાયન્સ બનાવવામાં આવેલું છે આ મિટિંગની અંદર, મેંગ્રોવ અલાયન્સ ફોર ધ ક્લાઇમેટ. મેંગ્રોવ અલાયન્સ ફોર ધ ક્લાઇમેટ, MAC. આ અલાયન્સ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો UAE અને ઇન્ડોનેશિયા દ્વારા બનાવવામાં આવેલું છે. અને નામ પરથી જ ખબર પડે છે કે આ અલાયન્સ એના પર ફોકસ કરશે, મેંગ્રોવ ફોરેસ્ટની ઉપર, બરાબર ને? કારણ કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, દેખો આ બધી જે COP જે મિટિંગ થઈ રહી છે એનો મુખ્ય ધ્યેય શું છે કે ભાઈ આપણે ટેમ્પરેચરને કંટ્રોલમાં લાવવાનું છે, અને જે ટેમ્પરેચર રાઇઝ છે એ 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ન થવું જોઈએ 2030 સુધી, જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર હતું તેના કરતાં. તો ટેમ્પરેચર રાઇઝ કંટ્રોલમાં કેવી રીતના આવે? કાં તો આપણે કાર્બન ડાયોક્સાઇડ CO2 એમિશન ઘટાડીએ તો આવે, બરાબર? તો CO2 એમિશન બે રીતે ઘટી શકે. કાં તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો, તમે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરો, તમે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરો, બરાબર ને? અને એક બીજી રીત છે કે ભાઈ તમે કુદરતી સોલ્યુશનનો ઉપયોગ કરો. અને કુદરતી સોલ્યુશન કયું છે? એકમાત્ર સોલ્યુશન છે કે તમે જંગલનો વિસ્તાર વધારો, જે બને તેટલા ઝાડ વધારે પ્રોડ્યુસ કરો, જેથી કરીને તેમ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડને એબ્સોર્બ કરી લે, બરાબર ને? તો આ અલાયન્સ એના માટે બનાવવામાં આવ્યું છે કે ફોરેસ્ટ એરિયાને વધારો, બરાબર ને?
ઓકે, તો આ મેંગ્રોવ અલાયન્સ ફોર ધ ક્લાઇમેટ એ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? યુએઈ અને ઇન્ડોનેશિયા દ્વારા બનાવવામાં આવેલું છે. અને તેની અંદર કોણ કોણ જોડાયું? તો તેની અંદર જોડાયું છે ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્પેન, શ્રીલંકા અને ઇન્ડિયા. બરાબર ના? રાઈટ. અને ઇન્ડિયાએ પણ પોતાનો ટાર્ગેટ બનાવ્યો છે કે તે 2030 સુધીમાં 2.5 થી 3 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી એબ્સોર્બ કરશે, આવી રીતે જંગલનો વિસ્તાર વધારીને. તો એનું આ ટાર્ગેટ આ જ ગ્રુપને જોઈન કરવાથી વધારે પ્રબળ બનશે. બરાબર ને? આ ઉપરાંત ભારતે તેની નેટ ઝીરો સ્ટ્રેટેજી યુએનને સબમિટ કરી છે, એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આ એલટી એલઈડીએસનું ફૂલ ફોર્મ જરૂરી છે. મેં તમને કીધું કે 2015ની અંદર જે મિટિંગ થઈ હતી એ મિટિંગનો મેઇન ગોલ શું હતો કે 2030 સુધીમાં પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર જેટલું પણ ટેમ્પરેચર હતું, એવરેજ ટેમ્પરેચર ગ્લોબલ લેવલ ઉપર, એના કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર વધવું ના જોઈએ. ક્યાં સુધીમાં? 2030 સુધીમાં. તો એના માટે દરેક દેશે પોતાની જાતે સ્ટ્રેટેજી બનાવી છે, બનાવવી પડશે કે ભાઈ કેવી રીતના આપણે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો અહીંયા આ COP27ની અંદર ટોટલ 198 દેશોએ ભાગ લીધો, એમાંથી માત્ર 58 દેશોએ જ પોતાની સ્ટ્રેટેજીને સબમિટ કરાવી છે, અને એ 58 દેશોમાંથી ભારત એક દેશ છે. બરાબર? અને આ સ્ટ્રેટેજીને શું કહેવામાં આવે છે કે લોંગ ટર્મ લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી. લોંગ ટર્મ લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી. તો આ સ્ટ્રેટેજીને સબમિટ કરાવનાર માત્ર 58 દેશો છે, એમાંથી ભારત એક દેશ છે. બરાબર ને? ઓકે, ફૂલ ફોર્મ ઘણું ઇમ્પોર્ટન્ટ છે એમાંથી. આ ઉપરાંત બીજા એક રિપોર્ટની આપણે વાત કરીએ તો એક રિપોર્ટ હમણાં લોન્ચ કરવામાં આવેલો હતો COP27ની મિટિંગ દરમિયાન, ગ્લોબલ કાર્બન બજેટ રિપોર્ટ 2022. સૌથી વધારે CO2 એમિશન કરવાવાળા દેશો કયા છે? તો સૌથી વધારે CO2 એમિશન કરે છે ચાઇના. જેટલો પણ CO2 એમિશન થાય છે એનો 31% CO2 એમિશન માત્ર ચાઇના કરે છે. બીજો છે US 14%, ત્રીજો છે યુરોપિયન યુનિયન 8%, અને ચોથું છે ભારત 7%. જો તમને દેશ કહેવામાં આવે તો ભારત ત્રીજા નંબર પર છે, કારણ કે યુરોપિયન યુનિયન શું છે? એક ગ્રુપ છે. બરાબર ને? રાઈટ. ઓકે, અને આ ગ્લોબલ કાર્બન બજેટ રિપોર્ટ એ એવું કહે છે કે આ ચાર દેશોમાંથી ત્રણ દેશો, ચીન, યુરોપિયન યુનિયન અને ભારત, એ તેમના ક્લાઇમેટ ટાર્ગેટને 2030 સુધીમાં એચિવ કરી લેશે, પરંતુ યુએસ એ તેના ક્લાઇમેટ ટાર્ગેટને એચિવ નહીં કરી શકે. બરાબર ને? તો આ એક ઇમ્પોર્ટન્ટ છે કે ગ્લોબલ કાર્બન બજેટ રિપોર્ટ 2022 પ્રમાણે કયો દેશ એ તેના ક્લાઇમેટ ટાર્ગેટને એચિવ નહીં કરી શકે, તો યુએસ એચિવ નહીં કરી શકે. બરાબર ને? રાઈટ. અહીંયા તમને એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, કાર્બન બજેટ. તો કાર્બન બજેટ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો મેં તમને કીધું કે આપણો મેઇન ટાર્ગેટ શું છે કે ભાઈ ટેમ્પરેચર રાઈઝ 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ના થવું જોઈએ. બરાબર ને? તો હવે આ 1.5 ડિગ્રી સેલ્સિયસની અંદર ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે જેટલું મહત્તમ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થયું હશે તેને શું કહેવામાં આવે છે? કાર્બન બજેટ. બરાબર ને? કે આપણે ટેમ્પરેચર રાઈઝ પણ મેન્ટેન રાખ્યું અને એના માટે એ ટેમ્પરેચર રાઈઝને મેન્ટેન રાખતા રાખતા જે મહત્તમ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થયું હશે તેને શું કહેવામાં આવે છે? કાર્બન બજેટ. બરાબર ને? તો આઈ થિંક તમને ખબર પડી હશે. આ ઉપરાંત આપણા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા COP27 મિટિંગ દરમિયાન એક કમ્પેન્ડિયમ લોન્ચ કરવામાં આવેલું છે. કમ્પેન્ડિયમ મતલબ એક સફર. બરાબર ને? એક સફર લોન્ચ કરવામાં આવી છે, એક શોર્ટ ફિલ્મ તમે કહી શકો એને. બરાબર ને? તો આ કમ્પેન્ડિયમની વાત કરીએ તો આ કમ્પેન્ડિયમ પ્રયાસ સે પ્રભાવ તક માઇન્ડલેસ કન્ઝપ્શનથી માઇન્ડફુલ યુટિલાઇઝેશન. આ કમ્પેન્ડિયમ શું દર્શાવતું હતું કે આપણે કેવી રીતના પ્રયાસથી પ્રભાવ સુધી આપણે સફર કર્યો, કેવી રીતના આપણે રિસોર્સિસનું માઇન્ડલેસ કન્ઝપ્શન કરતા હતા અને હવે કેવી રીતના આપણે રિસોર્સિસનું માઇન્ડફુલ યુટિલાઇઝેશન કરીએ છીએ. બરાબર ને? એ આખું એક શોર્ટ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યું, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા. બરાબર ને? અને એનું ટાઇટલ શું રાખવામાં આવેલું હતું આ કમ્પેન્ડિયમનું? અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ ઓફ ધ લાઈફ. અગેઇન અહીંયા લાઈફ આવ્યું. લાઈફનું ફૂલ ફોર્મ શું છે? લાઈફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ. મેં તમને વારે ઘડીએ કીધું છે કે આપણે કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ જ્યારે લોન્ચ કરીએ ત્યારે તેનું માર્કેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એવી રીતના ભારતીય ગવર્મેન્ટે 2021
2021ની અંદર જે COP26 થઈ હતી ત્યારે પીએમ મોદી દ્વારા આ એક કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, લાઇફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ. એનું અહીંયા આ બીજી વખત માર્કેટિંગ કર્યું છે આપણે, બરાબર ને, કે અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ ઓફ ધ લાઈફ, કે કેવી રીતના ભારતીય લોકો પર્યાવરણને અનુકૂળ જીવી રહ્યા છે, બરાબર ને, તેવું એક કોમ્પેડિયમ મારફતે બતાવવામાં આવ્યું મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા. પ્રયાસ છે પ્રભાવ તક, માઇન્ડલેસ કન્ઝપ્શનથી માઇન્ડફુલ યુટિલાઇઝેશન, બરાબર ને. ઓકે ઓકે, તો આઈ થિંક તમને આ COP27ના પાર્ટ વનની અંદર સારી રીતે ખબર પડી હશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, હવે આપણે પાર્ટ ટુને ડિસ્કસ કરીએ. ઓકે ઓકે, પાર્ટ ટુની આપણે વાત કરીએ તો પાર્ટ ટુની અંદર સૌથી પહેલાં તો નેક્સ્ટ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP28 એ કઈ જગ્યાએ થશે તેની વાત કરવામાં આવી. તો COP28 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 દરમિયાન યુએઈની અંદર થવાની છે. તો એક વેન્યુ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ નેક્સ્ટ મિટિંગ ક્યાં થશે, યુએઈની અંદર, બરાબર ને. ઓકે, બીજું કે COP27ની મિટિંગ દરમિયાન એક ગ્રુપની મંત્રીઓની બેઠક થઈ, બરાબર ને. હવે એક ગ્રુપની મંત્રીઓની બેઠક તમારા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ ગ્રુપના સભ્યો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગ્રુપ નવું છે. બેઝિક એક ગ્રુપનું નામ છે, જેવી રીતના G20 ગ્રુપનું નામ છે, બ્રિક્સ ગ્રુપનું નામ છે, બરાબર ને, પછી SCO ગ્રુપનું નામ છે, એવી રીતના બેઝિક એક ગ્રુપનું નામ છે. અને એ ગ્રુપના મંત્રીઓની બેઠક COP27 દરમિયાન થઈ. તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બેઝિક ગ્રુપની અંદર કયા કયા મેમ્બર કન્ટ્રીઝ છે, તો બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીન, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત અગત્યના ફંડની જાહેરાત કરવામાં આવી છે, બરાબર ને. તમે એક ઇનિશિયેટિવનું નામ સાંભળ્યું હશે, કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર ને, જેને આપણે શોર્ટમાં કહીશું CDRI, બરાબર ને. તો જેવી રીતના ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એ ભારત અને ફ્રાન્સનો ઇનિશિયેટિવ હતો, જેવી રીતના મેંગ્રુવ અલાયન્સ ફોર ધ ક્લાઇમેટ એ ઇન્ડોનેશિયા અને યુએઈનો ઇનિશિયેટિવ છે, એવી રીતના કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારતનો ઇનિશિયેટિવ હતો, જે 2019માં લોન્ચ કરવામાં આવેલો હતો. ક્યારે? 2019ની અંદર, બરાબર ને. ઓકે, નામ પરથી જ ખબર પડે છે કે આ ઇનિશિયેટિવનો મુખ્ય ગોલ શું છે, કે રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું. અને સેનાથી રેઝિલિયન્ટ બનાવવાનું? ડિઝાસ્ટરથી. તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે સૌથી વધારે જ્યારે ડિઝાસ્ટર આવે ત્યારે જે દરિયા કિનારાના જે પ્રદેશો હોય ને, સૌથી વધારે નુકસાન તેને થાય છે. તો આ ઇનિશિયેટિવનો મેઇન ગોલ એ છે કે આપણે એક એવું ગ્રુપ બનાવીએ કે જેનો મેઇન ફોકસ શું હોય, કે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવીએ કે જેના પર ડિઝાસ્ટરની કોઈ ઇમ્પેક્ટ ના થાય, બરાબર ને. તો ભારત દ્વારા ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો ક્યારે? 2019ની અંદર, બરાબર ને, રાઈટ. ઓકે, હવે આ ઇનિશિયેટિવની અંડરમાં ભારત તેમજ યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયા અને યુકે આ ચાર દેશોએ એક ફંડ બનાવ્યો છે. એ ફંડનું નામ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્ટ એક્સેલરેટર ફંડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્ટ એક્સેલરેટર ફંડ. આ ફંડ અંદર પૈસા કોણ કોણ નાખશે? ભારત, યુકે, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન, બરાબર ને. આ ચાર દેશો દ્વારા નાખવામાં આવશે. અને આ ફંડના પૈસા કોને જશે? તો ફંડના પૈસા જશે સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ. સ્મોલ આઇલેન્ડ મતલબ જે દરિયા કિનારા પર જે દેશો હોય તેને આપણે આઇલેન્ડ કહીએ છીએ, બરાબર ને. તો સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ આ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે પૈસાની જરૂર હશે ત્યાં ફાઇનાન્શિયલ સપોર્ટ આ ફંડમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. ફંડનું નામ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેલરેટર ફંડ, બરાબર ને. અને કયા ઇનિશિયેટિવ નામ બનાવવામાં આવેલો છે? તો CDRI, બરાબર ને. તો બરાબર ને, કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામમાં, બરાબર ને. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ફંડ છે. જે તમે વાત કરી હતી કે ભાઈ આ કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગ્રુપ એ 2019 અંદર બનાવવામાં આવ્યું હતું પીએમ મોદી દ્વારા, બરાબર ને. જ્યારે ન્યૂયોર્ક યુએસની અંદર જ્યારે ક્લાઇમેટ એક્શન સબમિટ થઈ હતી, બરાબર ને, ત્યારે આ ગ્રુપનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, બરાબર ને. જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ છે ત્યાં રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડ્યુસ કરવાનું, જેના માટે અત્યારે ફંડ
અનાઉન્સ કરવામાં આવેલું છે, બરાબર ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્ટ એક્સિલરેટર ફંડ. ઓકે, તો આઈ થિંક તમે આની અંદર ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે એની અંદર કે રિસેન્ટલી COP27ના મિટિંગ દરમિયાન ભારતની એક કંપની પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ઇજિપ્તની એક કંપની છે ઇજિપ્તિયન સુગર એન્ડ ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ કંપની, આ બંને કંપની MOU સાઇન કર્યો છે. કેમ? તો ભારતની જે કંપની છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક બાયોટેક કંપની છે, એની પાસે એક ટેકનોલોજી છે કે ભાઈ શેરડીના જે બગાસ છે અને ચોખાના જે સ્ટ્રો છે, ચોખાના સ્ટ્રો અને શેરડીના બગાસની વાત કરું તો ચોખાના સ્ટ્રો મતલબ કે ચોખાનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું, બરાબર, એની સિઝન કમ્પ્લીટ થઈ ગઈ પછી એનું સ્ટબલ બર્નિંગ કરી દેવામાં આવે, પણ એ સ્ટબલ બર્નિંગ ન કરી અને એના સ્ટ્રોનો ઉપયોગ છે ને એ ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવાનો છે. એવી રીતના શેરડીનું ક્રોપ સિઝન કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર ને, તો શેરડીને બાળી દેવામાં આવે, પણ એ બાળ્યા પહેલાં એનો ઉપયોગ કરીને ઇથેનોલ બનાવવામાં આવે છે. મતલબ આ શેરડીના બગાસ અને ચોખાના સ્ટ્રોનો ઉપયોગ કરીને જે ઇથેનોલ બનાવવામાં આવે છે એવા ઇથેનોલને શું કહેવામાં આવે? સેકન્ડ જનરેશન ઇથેનોલ કહેવામાં આવે. તો આ સેકન્ડ જનરેશન ઇથેનોલ બનાવવાની ટેકનોલોજી કઈ કંપની પાસે છે? પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ભારતીય કંપની છે, એને ઇજિપ્તની એક કંપની સાથે પાર્ટનરશિપ કરી અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી પાર્ટનરશિપ છે, બરાબર ને, તો એ પોતાની ટેકનોલોજી ત્યાં ટ્રાન્સફર કરશે અને ઇજિપ્તની અંદર આ સેકન્ડ જનરેશન ઇથેનોલનું ઉત્પાદન થશે, બરાબર ને. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ આ જે ઇન્ડસ્ટ્રી છે પ્રાજ ઇન્ડસ્ટ્રી એ ભારતીય કંપની છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત એક બીજા એક ફંડની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. એ ફંડનું નામ છે ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ. ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગ્લોબલ અને અલાયન્સ GII દ્વારા, આ બે સંસ્થા દ્વારા ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ બનાવવામાં આવેલો છે. નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ ક્લાઇમેટ એક્શન ફંડ છે, મતલબ કાર્બન ડાયોક્સાઇડ એમિશન કમ ઓછું કરવા માટે તે આ ફંડનો પૈસાનો ઉપયોગ થશે. અને ઇમર્જિંગ માર્કેટ મતલબ ડેવલપિંગ કન્ટ્રીઝ માટે, તો ડેવલપિંગ કન્ટ્રીઝને પોતાના દેશની અંદર CO2 એમિશન ઓછું કરવા માટે જે ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવા છે એના માટે જે પૈસાની જરૂર પડશે એ પૈસા ક્યાંથી આપવામાં આવશે? આ ફંડમાંથી આપવામાં આવશે, બરાબર ને. તો આ ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ જે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગ્લોબલ અને અલાયન્સ જે દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે એ ફંડમાંથી પૈસા કઈ જગ્યાએ જશે? તો અલકાઝર એનર્જી પાર્ટનર્સ ટુ. આ અલકાઝર એનર્જી પાર્ટનર્સ ટુ શું છે? એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે જે પૈસા ક્યાં રોકે છે? રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની અંદર. તો રિન્યુએબલ એનર્જીમાં પણ જેટલા પૈસા ફાળવવામાં આવશે એ પણ અલ્ટિમેટલી CO2 એમિશન ઓછું જ કરવાનું છે. તો આ અલકાઝર એનર્જી પાર્ટનર્સ ટુ જે એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે તે પૈસા ક્યાં રોકે છે? રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની અંદર. તો આ જે ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ છે ને એ પૈસા આ અલકાઝર એનર્જી પાર્ટનર્સની અંદર ઇન્વેસ્ટ કરશે અને ત્યાંથી પછી પૈસા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે, બરાબર ને. ઓકે, ટોટલ કેટલા ફંડની વાત કરવામાં આવી છે? $100 મિલિયન. ઇમર્જિંગ માર્કેટ ક્લાઇમેટ એક્શન ફંડ, આ ફંડમાંથી $100 મિલિયન ક્યાં જશે? અલકાઝર એનર્જી પાર્ટનર્સ ટુની અંદર, અને પછી તે રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ્સની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે, બરાબર ને. ઓકે, અને ઇમર્જિંગ માર્કેટ અહીંયા આપણે શબ્દ વપરાયો છે, તો ઇમર્જિંગ માર્કેટ મતલબ કયા કયા દેશની અંદર આ ફંડ વપરાશે? તો મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વીય યુરોપ અને મધ્ય એશિયા, સેન્ટ્રલ એશિયા ની અંદર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે આ ફંડ વપરાશે, બરાબર ને. ઓકે, છે ઓકે. બીજા એક ફંડનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે, એ ફંડનું નામ છે ગ્લોબલ શિલ્ડ ક્લાઇમેટ ફંડિંગ, બરાબર ને. તો આ કોના દ્વારા અનાઉન્સ કરવામાં આવેલો છે આ ફંડ? તો G7 કન્ટ્રીઝ દ્વારા. G7 એક ગ્રુપનું નામ છે જે દુનિયાના ડેવલપ કન્ટ્રીઝનું ગ્રુપ છે, બરાબર ને, G7. અને આ G7 કન્ટ્રીઝની પ્રેસિડેન્સી અત્યારે જર્મની પાસે છે. તો ગ્લોબલ શિલ્ડ ક્લાઇમેટ ફંડિંગ આ ફંડ કોના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે? G7 કન્ટ્રીઝ દ્વારા. અને આ ફંડમાંથી પૈસા કોને મળશે? તો કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, કોસ્ટારિકા, ફિજી, સેનેગલ, ફિલિપાઈન્સ અને ધાના આ કન્ટ્રીઝને મળશે, બરાબર ને. તો ગ્લોબલ શિલ્ડ ફંડ G7 કન્ટ્રીઝનું છે, તેની પ્રેસિડેન્સી જર્મની પાસે છે. આ ફંડમાંથી પૈસા કોને મળશે ક્લાઇમેટ ફાઇનાન્સિંગ માટે? પાકિસ્તાન, બાંગ્લાદેશ, કોસ્ટારિકા, ફિજી, સેનેગલ, ફિલિપાઈન્સ અને ધાના, બરાબર ને. ઓકે,
ઓકે. અને COP27 દરમિયાન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એ અભિયાન શું છે? ઇન અવર લાઈફ ટાઈમ, આપણા જીવનકાળમાં. અભિયાનનું નામ શું છે? ઓકે, ઇન અવર લાઈફ ટાઈમ, આપણા જીવનકાળમાં. બરાબર ને? આ એક અભિયાનનું નામ છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કોની સાથે પાર્ટનરશિપ કરીને? UNDP સાથે પાર્ટનરશિપ કરીને. બરાબર ને? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે. આ અભિયાનનું મુખ્ય ધ્યેય શું છે? કે 18-23 વર્ષના યુવાનોને ઇન્સ્પાયર કરવા, કે લોકોને મેસેજ પ્રોવાઈડ કરો કે કેવી રીતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણને અનુકૂળ લાઇફસ્ટાઈલ હોવી જરૂરી છે. તો અહીંયા 18-23 વર્ષના યુવાનોને ઇન્સ્પાયર કરવાના છે અને એમના મારફતે લોકો સુધી મેસેજ પહોંચાડવાનો છે કે આપણે પર્યાવરણને અનુકૂળ આપણી લાઇફસ્ટાઈલ હોવી જોઈએ. બરાબર ને? તો ઇન અવર લાઇફ ટાઈમ આ અભિયાન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તેમજ UNDP દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે, તો મેં જે રીતે તમને વાત કરી કે જે આ લાઈફ છે, જે મિશન લાઈફ છે, લાઇફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ, બરાબર ને, કે એ જ્યારે COP26 થઈ હતી સ્કોટલેન્ડની અંદર, બરાબર ને, ગ્લેસ્કોની અંદર, ત્યારે પીએમ મોદી દ્વારા આ મિશન અનાઉન્સ કરવામાં આવેલું હતું. બરાબર ને? ઓકે, કે 2030 સુધીમાં આપણે ભારતના દરેક નાગરિકની જીવનશૈલી એ પર્યાવરણને અનુકૂળ હશે. બરાબર ને? ઓકે ઓકે. આ ઉપરાંત COP27 દરમિયાન એક મોટું અનાઉન્સમેન્ટ થયું છે કે ગ્લોબલ ઓફશોર વિન્ડ અલાયન્સ, આ પણ એક ગ્રુપ છે. ઓફશોર વિન્ડ અલાયન્સ મતલબ કે વિન્ડ ટર્બાઇન્સ તો બનાવવાના છે, વિન્ડ ટર્બાઇન્સ ઊભા કરવાના છે, પણ પાણીની અંદર. કારણ કે તમને ખબર છે કે ભાઈ દુનિયાની અંદર 30% લેન્ડ છે અને 70% પાણી છે. બરાબર ને? રાઈટ. અને લેન્ડની ઉપર પણ આપણે અમુક જ જગ્યાએ વિન્ડ ટર્બાઇન્સ ઊભી કરી શકીએ, પણ પાણીની અંદર તો આપણે ગમે ત્યાં ઊભી કરી શકીએ. બરાબર ને? તો જો આપણે પાણીની અંદર વિન્ડ ટર્બાઇન્સ ઊભી કરવા માટે ટેકનોલોજી ડેવલપ કરી લઈશું તો આપણે એનો ઘણો બધો ઉપયોગ કરી શકીશું. બરાબર ને? તો એના માટે એક અલાયન્સ બનાવવામાં આવેલું છે, ગ્લોબલ ઓફશોર વિન્ડ અલાયન્સ. અને એની અંદર અત્યારે કોણ જોડાયું છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા એની અંદર જોડાયું છે. આ ઉપરાંત US, UK, જાપાન અને જર્મની પણ જોડાવાના છે, પણ ઓસ્ટ્રેલિયા કન્ફર્મ જોડાઈ ગયું છે. ઓકે, ચાલો. ઓકે ઓકે. આ ઉપરાંત એક બીજો ઇનિશિયેટિવ જે ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો, લીડ IT સમિટ 2022. લીડ IT સમિટનું ફૂલફોર્મ શું છે? લીડરશીપ ફોર ધ ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝેશન. લીડ IT ફૂલફોર્મ શું છે? લીડરશીપ ફોર ધ ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝેશન. આ પણ એક ઇનિશિયેટિવ છે જે ભારત અને સ્વીડન દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો. બરાબર. તો અહીંયા પણ આ લીડ IT સમિટની પણ મિટિંગ યોજાઈ હતી COP27 દરમિયાન. તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી લીડ IT સમિટનું ફૂલફોર્મ લીડરશીપ ફોર ધ ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું? ભારત અને સ્વીડન દ્વારા. બરાબર ને? ઓકે. ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2019 અંદર. અને સપોર્ટ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. બરાબર ને? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. ઓકે, ચાલો. જે રીતે મેં તમને આગળ પણ વાત કરી કે ભારતનો ટાર્ગેટ શું છે, કે 2030 સુધીમાં 2.5-3 મિલિયન ટન CO2 વાતાવરણમાંથી એબ્સોર્બ કરવાનો છે. હવે વાતાવરણમાંથી એબ્સોર્બ ક્યારે થઈ શકે? જ્યારે આપણે એટલું મોટું જંગલ બનાવીએ, જંગલનો વિસ્તાર વધારીએ ત્યારે. બરાબર ને? તો ભારતનો ટાર્ગેટ વાતાવરણમાંથી 2.5-3 બિલિયન ટન CO2 એબ્સોર્બ કરવાનો છે. બરાબર ને? પોતાના ક્લાઇમેટ ટાર્ગેટને એચિવ કરવા માટે. બરાબર ને? ઓકે ઓકે. આપણે આ ફ્રેમવર્ક કે જેની નીચે આ બધી કોન્ફરન્સ ઓફ પાર્ટીસની મિટિંગ થાય છે એના વિશે વાત કરીએ. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. બરાબર ને? જે 21 માર્ચ 1994 રોજ આ કન્વેન્શન સાઇન કરવામાં આવેલું હતું. બરાબર ને? 198 દેશો દ્વારા. બરાબર ને? અને એકચ્યુઅલી આ કન્વેન્શન લોન્ચ કરવાનું ડિસિઝન તો 1992 રિયોની અંદર એક મિટિંગ યોજાઈ હતી. બરાબર ને? તેની અંદર જ કરવામાં આવેલું હતું. એથી કરીને આ સંમેલનને રિયો સંમેલન પણ કહેવામાં આવે છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને COP27 પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્પ્લીટ ખબર પડી હશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ધ્યાનથી રિવાઇઝ કરી લેજો. ઓકે, ચાલો.
આપણું નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી મદુરાઈમાં અરિતાપટ્ટી અને મીનાક્ષીપુરમની અંદર તામિલનાડુનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ બન્યું છે. બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકાય બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. બરાબર, તો તામિલનાડુની તામિલનાડુનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ બન્યું છે કઈ જગ્યાએ? મદુરાઈની અંદર. એના વિશે વાત કરીએ કે હમણાં રિસેન્ટલી તામિલનાડુ સરકારે મદુરાઈ જિલ્લામાં આવેલા અરિતાપટ્ટી અને મીનાક્ષીપુરમ તાલુકામાં ફેલાયેલા 193.215 હેક્ટર વિસ્તારને અરિતાપટ્ટી જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે સૂચિત કર્યા છે. બરાબર ને? તો આ બે તાલુકામાં ફેલાયેલો વિસ્તાર છે અરિતાપટ્ટી અને મીનાક્ષીપુરમ. તામિલનાડુની અંદર બે તાલુકા આવેલા છે, એની અંદર ફેલાયેલા 193.215 હેક્ટર જેટલા વિસ્તારને અરિતાપટ્ટી જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે સૂચિત કરવામાં આવેલા છે, જે તામિલનાડુનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે અને ભારતનું 35મું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. બરાબર ને? ઓકે, સૌથી પહેલાં તો આપણે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ શું છે એના વિશે સમજીએ. એક એવો વિસ્તાર કે જેમાં એક જાતિના ઘણી બધી પ્રજાતિઓ રહેતી હોય અથવા અલગ અલગ જાતિના ઘણા બધા લોકો રહેતા હોય. બરાબર ને? એ લોકોની અંદર પાક પણ આવી જાય, માણસો પણ આવી જાય અને જીવજંતુઓ પણ આવી જાય. બરાબર ને? ટૂંકમાં એક જ વિસ્તારમાં એક જાતિની ઘણી બધી પ્રજાતિઓ અથવા અલગ અલગ જાતિના લોકો રહેતા હોય. બરાબર ને? કે જે પર્યાવરણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, જેમની હાજરી પર્યાવરણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, તો તેવા વિસ્તારને શું જાહેર કરી દેવામાં આવે છે? બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરી દેવામાં આવે છે. બરાબર ને? ઓકે, હવે આજે હમણાં બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ હમણાં જે બનાવવામાં આવી અરિતાપટ્ટી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, જે તમિલનાડુની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ બની છે, એનું મહત્ત્વ સમજીએ કે અરિતાપટ્ટી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ એ સમૃદ્ધ જૈવિક અને ઐતિહાસિક મહત્વ સાથે અનેક ટેકરીઓનો સમાવેશ કરે છે. આ સાઇટ 2000 વર્ષથી વધુ જૂની અનેક સ્થાનિક પ્રજાતિઓ અને ઐતિહાસિક માળખા ધરાવે છે. આમાં 250થી વધુ પક્ષીઓની પ્રજાતિઓની હાજરીનો સમાવેશ થાય છે, જેમાં 3 રાપ્ટર પ્રજાતિઓ, ભારતીય પેંગ્વિન, અજગર અને લુપ્તપ્રાય પાતળી લોરીસનો સમાવેશ થાય છે. બરાબર ને? તો જે વિસ્તારની અંદર લુપ્ત પ્રાણીઓ પણ મળી આવે, રાઈટ, જે વિસ્તારની અંદર એક જ જાતિના અલગ અલગ પ્રજાતિઓ મળી આવે, જે વિસ્તારની અંદર અલગ અલગ જાતિઓની જીવજંતુઓ માણસો મળી આવે, તેવા વિસ્તારને શું કહેવામાં આવે છે? બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. અને આપણા તામિલનાડુનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કયું બન્યું છે? અરિતાપટ્ટી BHS. બરાબર ને? એન્ડ તે ભારતનું 35મું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. કોના દ્વારા? યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા. બરાબર ને? આ 8મો રિપોર્ટ છે જે આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. અને આ રિપોર્ટનું નામ શું છે કે બિઝનેસ ઇન ઇન્ડિયા ફ્રોમ યુકે પર્સપેક્ટિવ્સ. આ રિપોર્ટનું નામ છે, બરાબર, જે તમારે યાદ રાખવાનું છે. બિઝનેસ ઇન ઇન્ડિયા ફ્રોમ યુકે પર્સપેક્ટિવ્સ, યુકેના નજરિયાથી ભારતની અંદર બિઝનેસ. બરાબર ને? એના વિશે વાત કરીએ. આ સંસ્થા મુજબ ઓપરેટિંગ વાતાવરણના સંદર્ભમાં રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી વધુ રેટિંગ ધરાવે છે. હવે જુઓ કે આ રિપોર્ટ બનાવતી વખતે યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલે ટોટલ 111 બિઝનેસ કે જે યુકેની કંપનીઓ કે જે ભારતમાં કામ કરે છે, યુકેની ઇન્સ્ટિટ્યૂટ્સ કે જે ભારતની અંદર કામ કરે છે, એવી 111 કંપની અને ઇન્સ્ટિટ્યૂટ્સનો સર્વે કરવામાં આવ્યો કે ભાઈ તમને ભારતમાં કામ કરતી વખતે કેવા અનુભવ થાય છે, કે એ અનુભવનો અહીંયા સાર છે. તે એના પ્રમાણે કે જો ઓપરેટિંગ એટમોસ્ફિયરની વાત કરીએ, બિઝનેસની ઓપરેટિંગ એટમોસ્ફિયરની વાત કરીએ, તો ભારતમાં સૌથી વધારે સારું ઓપરેટિંગ એટમોસ્ફિયર ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. સેકન્ડ નંબર પર ગુજરાત, થર્ડ નંબર ચંડીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આવે છે. બરાબર ને? ઓકે,
ઓકે. આ ઉપરાંત યુકેના વ્યવસાય એવું ઈચ્છે છે કે જે ભારત અને યુકે વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે તેની અંદર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપદા, ઉત્પાદન ધોરણો, પ્રમાણપત્ર, ટેરિફ અને કસ્ટમ પ્રક્રિયાના મુદ્દાને પણ સમાવેશ કરવામાં આવે, બરાબર ને? તો આ એ વ્યવસાયનું કહેવું છે કે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇન્ડિયા અને યુકે વચ્ચે થયો છે એની અંદર ટેરિફ, ઉત્પાદનના ધોરણો, બૌદ્ધિક સંપદા અને કસ્ટમ પ્રક્રિયાઓના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવે, બરાબર ને? બીજી વસ્તુ કે યુકેના જે કંપનીઓ છે અને ઇન્સ્ટિટ્યૂટ છે એના એના પ્રમાણે કે ભારતની અંદર કામ કરવું સરળ કેમ છે તે અમુક રીઝન્સ એમને આપ્યા છે, બરાબર ને? એ રીઝન્સની અંદર પહેલું છે કે ભારતની અંદર પહેલાંની સરખામણીમાં બિઝનેસ કરવા માટેની જે અપ્રુવલ્સ છે તેના માટે લાગતો સમય ઘણો ઓછો થઈ ગયો છે. મતલબ ફોર એક્ઝામ્પલ, પહેલાંના સમયમાં ફોર એક્ઝામ્પલ કોઈ અપ્રુવલ મેળવવા માટે 10 દિવસ લાગતા હતા, જે અત્યારે 1 દિવસની અંદર થઈ જાય છે. તે સૌથી મોટું પરિબળ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે. બીજું, જીએસટીનો પ્રક્રિયાનું સરળીકરણ. જેમ જેમ જીએસટી દેશમાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે, બરાબર ને, તેમ તેમ તેની અંદર સિમ્પ્લિફિકેશન આવી રહ્યું છે, જેથી કરીને તે બિઝનેસને ઘણો ફાયદો અપાવી રહ્યું છે, બરાબર ને? ત્રીજું, 67% વ્યવસાય એવું કહે છે કે આત્મનિર્ભર ભારતના કારણે ઘણો બધો ફાયદો થયો છે, બરાબર ને? આ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન સુવિધાઓ, કુશળ શ્રમની ઉપલબ્ધતા, બરાબર, અને પુરવઠા શૃંખલાની ઉપલબ્ધતાને કારણે ભારતના કાર્યકારી વિસ્તરણમાં મજબૂત ઘટકો તરીકે ગણવામાં આવે છે, બરાબર ને? કે ભારતમાં સ્કિલ લેબર પણ મળી આવે છે, ભારતમાં પુરવઠો પણ સારો છે, રિસોર્સિસ પણ સારા છે અને ટેલિકોમ્યુનિકેશનની સુવિધાઓ પણ સારી છે, બરાબર ને? ઓકે. હવે આ યુકે બિઝનેસ ઇન ઇન્ડિયા રિપોર્ટ વિશે આપણે વાત કરું તો આ રિપોર્ટ ક્યારથી લોન્ચ કરવામાં આવે છે? 2015માં આ રિપોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. તે ભારતમાં પ્રવેશવા અને સંચાલન કરવામાં તેઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેમની સુધારણાની પ્રાથમિકતાઓ અને ભારતના વ્યવસાયિક વાતાવરણના વિવિધ પાસાઓનું રેટિંગ પણ આવરી લેવામાં આવ્યું છે, બરાબર ને? તો યુકેની કંપનીઓને ભારતની અંદર બિઝનેસ કરવામાં કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે, આ ઉપરાંત ભારતમાં ઓપરેટિંગ એટમોસ્ફિયર કેવું છે તેનું અહીંયા આકલન કરવામાં આવે છે, બરાબર ને? તો આઈ થિંક તમે આ રિપોર્ટની અંદર ખબર પડી જશે, ઘણો ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે, બરાબર? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે અમારા રિસન્ટલી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય, બરાબર ને, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંદરમાં કામ કરે છે, એના દ્વારા પીરિયોડિક લેબર ફોર્સ સર્વે લોન્ચ કરવામાં આવેલો છે. અને આ કઈ આવૃત્તિ હતી? 16મી આવૃત્તિ હતી. તો એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો આ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર એનએસઓ દ્વારા શું શું લોન્ચ કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ. ઓકે. તો આ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે બનાવે છે, બરાબર, જેમાં સર્વે કરવામાં આવે છે ક્વાર્ટરલી બેઝિસ ઉપર. તો આ જે સર્વે છે ને તે ઓગસ્ટ ટુ સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરનો તમને સર્વે રજૂ કર્યો છે, બરાબર ને? તો પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર એનએસઓ શું લોન્ચ કરે છે? તો સૌથી પહેલાં 3 વસ્તુ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો અને અનએમ્પ્લોયમેન્ટ રેટ, આ 3 વસ્તુ તેના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. હવે આ 3 વસ્તુને સમજતા પહેલાં તમારે લેબર ફોર્સની વ્યાખ્યા સમજવી પડે. કે લેબર ફોર્સ કોને કહેવાય? તો કે લેબર ફોર્સ એટલે જે લોકો કામ કરે છે, જે લોકો ઇમ્પ્લોય છે એ લેબર ફોર્સમાં આવે. ઓકે. પણ જે લોકો કામ નથી કરતા તે પણ લેબર ફોર્સમાં આવે. હવે તમે કહેશો સર કે જે કામ કરે અને એના સિવાય જે લોકો હોય તો અનએમ્પ્લોયડ જ હોય ને, તો મતલબ બધા લોકો લેબર ફોર્સમાં આવે? ના. કામ ન કરતા લોકોમાં કેવા લોકો આવે? કે જે લોકો એલિજિબલ હોય, જેમણે અપ્લાય કર્યું હોય કોઈ જગ્યાએ પણ એમને જોબ ના મળતી હોય, બરાબર, તેવા લોકો અનએમ્પ્લોયડ કેટેગરીમાં આવશે. તો લેબર ફોર્સની અંદર ઇમ્પ્લોયડ અને અનએમ્પ્લોયડ બંને ગણાશે. પણ અનએમ્પ્લોયડ કેવા? કે જે એલિજિબલ હોય, જેમને અપ્લાય કર્યું હોય પણ જેમને કામ ના મળતું હોય, બરાબર ને? તો આ લોકો લેબર ફોર્સમાં આવશે. ઓકે. હવે આ 3 અનએમ્પ્લોયમેન્ટ રેટ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અને વર્કર પોપ્યુલેશન રેશિયોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. ઓકે. ફોર એક્ઝામ્પલ, આખા દેશમાં 100 લોકો છે. એમાંથી લેબર ફોર્સની અંદર 50 લોકો છે. એમાંથી લેબર ફોર્સની અંદર કેટલા લોકો છે? 50 લોકો છે. તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય? કે
50 લોકો છે, કેટલા લોકોમાંથી લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય? કે 50 લોકો છે, કેટલા લોકોમાંથી 100 લોકોમાંથી, બરાબર ને? 100 એ આપણે ટોટલ દેશની પોપ્યુલેશન છે અને 50 લોકો લેબર ફોર્સમાં કામ કરે છે, તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો થયો? 50%. ઓકે, પછી વર્કર પોપ્યુલેશન રેશિયો કેવી રીતના ગણવામાં આવે છે? કે ઓકે, લેબર ફોર્સમાં કેટલા લોકો છે? 50 લોકો છે, એમાંથી ઇમ્પ્લોયડ લોકો કેટલા છે? તો ફોર એક્ઝામ્પલ 30 લોકો હોય ઇમ્પ્લોયડ લોકો, તો 30/50 કેટલા પર્સન્ટ થશે? લેબર વર્કર પોપ્યુલેશન રેશિયો 60% થશે. અને અનએમ્પ્લોયમેન્ટ રેટ કેવી રીતે ગણવામાં આવે છે? તો અનએમ્પ્લોયમેન્ટ રેટની અંદર ટોટલ પોપ્યુલેશન કેટલી છે? 100, એમાંથી 30 લોકો તો દેખો લેબર ફોર્સની અંદર ટોટલ 50 લોકો હતા, એમાંથી ઇમ્પ્લોયડ કેટલા હતા? 30. તો અનઇમ્પ્લોયડ કેટલા થશે? 20. તો અનઇમ્પ્લોયડ 20 છે, પણ કેટલા લોકોમાંથી? ટોટલ પોપ્યુલેશન અહીંયા ગણવામાં આવે 100 લોકોમાંથી, તો અનઇમ્પ્લોયમેન્ટ રેટ અહીંયા કેટલો થશે? 20%. આ રીતે કામ કરવામાં આવે, બરાબર ને? તો આ રીતે ગણતરી કરવામાં આવે છે. કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર એનએસઓ દ્વારા અનએમ્પ્લોયમેન્ટ રેટ અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટની અંદર ટોટલ પોપ્યુલેશન રેફરન્સ લેવામાં આવે છે અને વર્કર પોપ્યુલેશન રેશિયોની અંદર લેબર ફોર્સનો રેફરન્સ લેવામાં આવે છે, બરાબર ને? ઓકે, 2017થી એનએસઓ એક પિરિયોડિક લેબર ફોર્સ સર્વે દરેક ક્વાર્ટરની અંદર લોન્ચ કરે છે, બરાબર ને? અને પિરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર કયા કયા ડેટા લોન્ચ કરવામાં આવે? વર્કર પોપ્યુલેશન રેશિયો, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ, બરાબર ને? ઓકે, હવે આ રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે તેની વિશે વાત કરીએ. કે હમણાં જે ડેટા લોન્ચ કરવામાં આવેલો છે પિરિયોડિક લેબર ફોર્સ સર્વેનો 16મી આવૃત્તિ, એના પ્રમાણે ભારતનો શહેરી વિસ્તારમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ 15 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ માટે, બરાબર ને, એ ઓગસ્ટથી સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટર દરમિયાન કેટલો થયો છે? 7.2% થયો છે, જે કયા સેમ ક્વાર્ટરમાં કેટલો હતો? 2021માં 9.8%. તો ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. આ ઉપરાંત લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જુલાઈ ટુ સપ્ટેમ્બર 2022માં કેટલો થયો છે? 47.9% થયો છે, જે સેમ ક્વાર્ટરમાં કેટલો હતો? 46.9% હતો. અને આ ઉપરાંત વર્કર પોપ્યુલેશન રેશિયો એ પણ 44.5% થયો છે, જે પણ 0.6%, એમાં પણ વધારો થયો છે, બરાબર ને? તો ઇમ્પ્લોયડ લોકો પણ વધારો થયો છે, લેબર ફોર્સની અંદર પણ વધારો થયો છે, બરાબર ને? અને અનએમ્પ્લોયમેન્ટ રેટમાં ઘટાડો થયો છે, બરાબર ને? રાઈટ, તો આખો ડેટા તમને સમજવા પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, કે હમણાં રિસેન્ટલી એક નવલ એક્સરસાઇઝ થઈ અને આ એક્સરસાઇઝનું નામ શું છે? નઝીમ અલ બહર. અને આ નવલ એક્સરસાઇઝની કઈ આવૃત્તિ હતી? 13મી આવૃત્તિ હતી, બરાબર ને? તો એના વિશે વાત કરીએ કે અમે રિસેન્ટલી 19-24 નવેમ્બર 2022 દરમિયાન, બરાબર ને, ઓમાનના દરિયાકાંઠે એક નવલ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું હતું, નઝીમ અલ બહર. તો આ નઝીમ અલ બહર એક નવલ એક્સરસાઇઝ એ કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને ઓમાનની વચ્ચે થાય છે. સૌથી પહેલો મોટો ક્વેશ્ચન તો આ છે કે નઝીમ અલ બહર આ એક નવલ એક્સરસાઇઝ છે અને કયા બે દેશો વચ્ચે થાય છે? ભારત અને ઓમાન વચ્ચે થાય છે. અને કઈ આવૃત્તિ છે? 13મી આવૃત્તિ છે, બરાબર ને? સૌથી પહેલી વખત આ એક્સરસાઇઝ 1993માં થઈ હતી અને જેના 30 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ એક્સરસાઇઝની 13મી આવૃત્તિ છે, બરાબર ને? ઓકે, હવે આ નવલ એક્સરસાઇઝ છે તો ભારત તરફથી કોને કોને પાર્ટિસિપેટ કર્યું હતું આ નવલ એક્સરસાઇઝની અંદર, એના વિશે વાત કરીએ. તો ભારત તરફથી INS ત્રિકાંત, INS સુમિત્રા અને મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ ડોર્નાયર, આ ત્રણ ઇક્વિપમેન્ટ્સે ભારત તરફથી પાર્ટિસિપેટ કર્યું હતું. બે શિપ હતી અને એક એરક્રાફ્ટ હતું, INS ત્રિકાંત, INS સુમિત્રા અને મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ ડોર્નાયર, આ ત્રણ વ્હીકલે ભારત તરફથી આ નવલ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. નઝીમ અલ બહર, ભારત અને ઓમાન વચ્ચે એક્સરસાઇઝ થાય છે, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી RBI દ્વારા એવું જાહેર કરવામાં આવેલું છે કે ફાઇનાન્શિયલ 2023 અને ફાઇનાન્શિયલ 2024માં કિસાન ક્રેડિટ કાર્ડના જે ક્રોપ લોન ઉપર જે વ્યાજ સબવેશન છે તે ચાલુ રહેશે. હવે આ ન્યૂઝ વિશે આપણે સમજીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે તમને વાત કરું તો ફ્રેન્ડ્સ, આ કોઈ ક્રેડિટ કાર્ડ નથી, આ એક લોનની સ્કીમ છે.
આ લોનની સ્કીમ હેઠળ ખેડૂતોને તેમની ફાર્મ હોલ્ડિંગ્સ પ્રમાણે તેમને લોન આપવામાં આવે છે. તેમની પાસે જેટલી જમીન રહેલી છે, ખેતીલાયક જમીન રહેલી છે, તેમના આધારે તેમને લોન આપવામાં આવે છે. કોને? ખેડૂતોને, કિસાન ક્રેડિટ કાર્ડના અંડરમાં. ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 1998માં લોન્ચ કરવામાં આવેલું હતું. કિસાન ક્રેડિટ કાર્ડની અંદર ખેડૂતોને 7% વ્યાજ ઉપર લોન મળે છે, 7% ઇન્ટરેસ્ટ ઉપર, બરાબર ને? અને જો ખેડૂત એ લોનનું રીપેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ કરે તો તેને 3% ઇન્ટરેસ્ટ સબમિશન પણ મળે છે. ઇન્ટરેસ્ટ સબમિશન એટલે શું કહેવાય કે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતે 7% રેટ ઉપર 7% વ્યાજ ઉપર લોન લીધી અને તેને એ લોનનું રીપેમેન્ટ બરાબર કર્યું તો તેને 3% ઇન્ટરેસ્ટ સબમિશન મળશે, મતલબ તેને 3% ઇન્ટરેસ્ટ પાછું મળી જશે. તો એને ટોટલ વ્યાજ કેટલું ભરવું પડ્યું? 4%. આને કહેવાય ઇન્ટરેસ્ટ સબમિશન, બરાબર ને? કે તમે જો લોનનું રીપેમેન્ટ બરાબર કરશો ને તો તમને 3% વ્યાજ પાછું મળી જશે. તો તમને વ્યાજ કેટલું ભરવું પડ્યું? 4%. સિમ્પલ, બરાબર ને? તો એક તો આ સ્કીમ છે કે ખેડૂતોને કેટલા વ્યાજ ઉપર લોન મળે છે? 7% કિસાન ક્રેડિટ કાર્ડની અંદર. અને જો તે ટાઈમ ટુ ટાઈમ લોનનું રિપેમેન્ટ કરે તો 3% તેને ઇન્ટરેસ્ટ સમયસર મળી જશે. તો તેને ઓવરઓલ વ્યાજ કેટલું પે કરવું પડે? 4%. આ ઉપરાંત જે બેંકો કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લોન આપે છે તેમને પણ બેનિફિટ થાય છે. તેમને પણ ઇન્ટરેસ્ટ સબમિશન મળે છે. કેટલા ટકાનું? 1.5%. મતલબ જો તેમને 7% તો વ્યાજ મળવાનું જ છે ખેડૂતો તરફથી, પણ સરકાર તેમને વધારાનું 1.5% વ્યાજ આપશે કેસીસીની ઉપર, બરાબર ને? જે બેંકો કેસીસીના માધ્યમથી ખેડૂતોને લોન આપશે તેમને. તો આ બંને જે ઇન્ટરેસ્ટ સબમિશન છે જે ની સ્કીમ હતી, બરાબર ને, તે આરબીઆઈ એવું કીધું કે ફાઇનાન્શિયલ બી 2023માં પણ તેને લાગુ કરવામાં આવશે અને ફાઇનાન્શિયલ બી 2024માં પણ તેને લાગુ કરવામાં આવશે. મતલબ 31 માર્ચ 2024 સુધી આ સ્કીમ લાગુ રહેશે, બરાબર ને? તો આઈ થિંક તમને એની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી જો ખેડૂતોને ખેતી ઉપર આધારિત કોઈ એક્ટિવિટી માટે કોઈ લોન લેવી હોય તો પણ તેને ટૂંકા સમયગાળા માટે લોન મળી જશે. કેટલા દરે? 4% વ્યાજના દરે, બરાબર ને? તો કિસાન ક્રેડિટ કાર્ડને થોડું એક્સટેન્ડ કરવા પણ આવ્યું છે, બરાબર ને? કે જો ખેડૂતોને ખેતી લાયક એક્ટિવિટીના આધારે કોઈ લોન જોઈએ, કે ફોર એક્ઝામ્પલ ખેતી માટે લોન જોઈએ તો મળી જ જાય છે લોન, પણ ખેતી કરવા માટે ફોર એક્ઝામ્પલ એને ટ્રેક્ટર લાવવું છે, ફોર એક્ઝામ્પલ એને કોઈ વેરહાઉસ ક્રિયા બનાવવું છે, તો આ ખેતી લાયક એક્ટિવિટીને આધારિત કોઈ વસ્તુ માટે લોન લેવી હોય, બરાબર ને, તો પણ તેને લોન મળી જશે અને ટૂંકા સમયગાળા માટે લોન મળશે. કેટલા ટકાના દરે? 4% વ્યાજના દરે, બરાબર ને? ઓકે. અહીંયા મેં તમને જણાવ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે. તો કે તે 1998માં શરૂ કરવામાં આવેલું હતું. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની ખેતી અને અન્ય જરૂરિયાતો માટે બેન્કિંગ સિસ્ટમમાંથી પર્યાપ્ત અને સમયસર ધિરાણ સહાય પૂરી પાડવાનું છે, બરાબર ને? અને વ્યાજ સબમિશન શું છે? તો કે તે લોન પરના વ્યાજમાં સબસિડી આપવા માટે સરકાર દ્વારા નાણાંનું અનુદાન છે. સરકાર મોટાભાગે ઘર, પાક અને શિક્ષણ લોન ઉપર વ્યાજ સબમિશન ઓફર કરે છે, બરાબર ને? કે ટૂંકમાં તમે વ્યાજ ભરો, રીપેમેન્ટ બરાબર કરો છો, તમને એ વ્યાજનો અમાઉન્ટ પાછું આપી દેવામાં આવે છે, બરાબર ને? 2022માં કેન્દ્ર સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકાગાળાની કૃષિ લોનના ધિરાણ માટે 2022-23 થી 2024-25 માટે વ્યાજ સમયસરની મંજૂરી આપી હતી. કે જો ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકાગાળાની કૃષિ લોન લેવી હોય તો 2022-23 થી 2024-25 માટે વ્યાજ સબમિશન મળશે. પણ કેટલી લાખ સુધી લોન ઉપર? 3 લાખ સુધી લોન ઉપર, બરાબર ને? ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ થિંક આજની તમામ ન્યૂઝની મેં તમને સારી રીતે ખબર પડી હશે. ઓકે, બાય.